જિલ્લા પંચાયતના પ્રમુખોની નિમણૂકની જે હાલમાં કામગીરી ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છોટા ઉદેપુર જિલ્લામાં પણ જિલ્લા પંચાયતના પ્રમુખની નિમણૂકની કામગીરી ચાલી રહી છે, સેન્સ લેવામાં આવી રહ્યા છે. હાલમાં મહિલા પ્રમુખ જે જિલ્લા પંચાયતના છે ત્યારે અન્ય જે બાબતને લઈને જિલ્લા પંચાયતના સદસ્યોએ રજૂઆત કરી છે એ બાબતે આપણી સાથે સાંસદ ગીતાબેન રાઠવા છે. ગીતાબેન, ખાસ કરીને જે સદસ્યોની શું રજૂઆત છે? જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી થઈ અને ભારતીય જનતા પાર્ટીમાં છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બેસી ત્યારે 2.5 વર્ષનો શાસન, 2.5 વર્ષનો સમય મર્યાદા પૂર્ણ થઈ હવે ફરીથી તાલુકા પંચાયતના અધ્યક્ષ, ઉપપ્રમુખ, કારોબારી અને તમામ સમિતિઓના ચેરમેનોની વરણી થવાની છે. ત્યારે અત્યારે સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યારે તાલુકા કક્ષાએ તમામ સદસ્યોને સાંભળશે, જિલ્લા પંચાયતના સદસ્યોને સાંભળશે. આ જે નિરીક્ષકો આવેલા છે એ પૂરો રિપોર્ટ બનાવીને પછી એ આગળની કાર્યવાહી એટલે કે પ્રદેશ સુધી પહોંચાડશે અને ત્યાં પાર્લામેન્ટની બોર્ડ બેસાડવામાં આવશે, ત્યાં ચર્ચા થશે. આ બધી ચર્ચાઓ બાદ પછી જે કંઈ નિર્ણય આવે એ પાર્ટીનો નિર્ણય હોય છે અને તમામને આવકારવાનો હોય છે. આજે છોટાઉદેપુર જિલ્લામાં પણ આ સેન્સની પ્રક્રિયા પૂરી થઈ હવે સંકલન થશે અને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને જે નવા જે પ્રમુખને લઈને જે 25 જેટલા જિલ્લા સદસ્યો છે જે મલકાબેન પટેલને ફરી પ્રમુખ ના બનાવવા માટે રજૂઆત કરી છે, એટલે કે કહી શકાય કે જિલ્લા ભાજપમાં વિખવાદ દેખાઈ રહ્યો છે કે ખુલીને જે ભાજપના જ પ્રમુખની સામે અન્ય સદસ્યો આ છે એ બાબતે શું કહેશો? ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત છે, ભારતીય જનતા પાર્ટીના સદસ્યો હોય, ભારતીય જનતા પાર્ટીમાં વિખવાદ હોય એવું બની ના શકે. પણ એમની રજૂઆત હશે, એ રજૂઆત પાર્ટી સાંભળશે અને યોગ્ય નિર્ણય લેશે. તો કોણ પ્રમુખ બનશે લઈને ચર્ચાઓ ચાલી રહી છે તમારી દ્રષ્ટિએ? અત્યારે તો બધાય પ્રમુખના દાવેદાર હોઈ શકે, જે પ્રમાણે સીટો આવી હોય એ પાર્ટી નિર્ણય કરે. પાર્ટીનું જે ડિસિઝન હશે એ બધાય સભ્યો સૌ શિરોમાન્ય ગણશે. તો ભાજપમાં છોટાઉદેપુરમાં તમારું માનું વિખવાદ નથી? ના, વિખવાદ કોઈ નથી. આશા ને અપેક્ષા હોય, બધાને પ્રમુખ બનવાની હોય, કોઈક ના કંઈક હોતો લેવાની હોય, પાર્ટી નક્કી કરશે. પાર્ટી જે કરે એમાં મારે શિરોમાન્ય. તો આ હતા ગીતાબેન રાઠવા, ભરૂચ છોટાઉદેપુરના સાંસદ. તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વિખવાદ નથી, પરંતુ જે દરેકને પોતાની આશા ને અપેક્ષા હોય છે જેની રજૂઆત કરતા હોય છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, છોટાઉદેપુર.